અલગ રીતે આપણે ગુણાકાર કરીશું તો મિત્રો એ કઈ રીતે કરીશું તો આપણે જોઈએ કે મિત્રો આ પહેલી સંખ્યા કેટલી છે ચોસઠ તો આપણે અહીં લખીએ ચોસઠ અને આ બીજી સંખ્યા છે તેર બંને સંખ્યાને આપણે અલગ અલગ લખી દઈએ હવે બે સંખ્યાને આપણે છૂટી પાડીએ એટલે કે અહીં ચાર એકમના સ્થાને કેટલા છે ચાર તો આપણે અહીં ચાર લખીએ દશકના સ્થાને છ છે છની સ્થાન કિંમત સાહીઠ એટલે કે સાઠ વત્તા ચાર ચોસઠ થાય છે મિત્રો સાઠ વત્તા ચાર ચોસઠ થાય છે એ જ રીતે અહીં એકમના સ્થળે ત્રણ વધતા એકની સ્થાન કિંમત દસ એટલે દસ દસ વત્તા ત્રણ તેર તો આ રીતે ચોસઠ એટલે સાહીઠ વત્તા ચાર ચોસઠ એટલે દસ ત્રણ તેર આપણે લખી શકીએ છીએ બરાબર છે મિત્રો હવે આપણે આ સાઠ અને ચાર તો સાઠ અને ચારને આપણે અહીં લખી દઈએ અહીં સાઠ અને આ ચાર અહીં આપણે લખીએ દસ ને ત્રણ તો આ દસ અને ત્રણને અહીં લખીએ આપણે જે છૂટા પાડ્યા એને આ રીતે લખી દીધા સાઠ ચાર સાઠ અને ચાર દસ અને ત્રણ તો દસ અને ત્રણ ને આપણે આ રીતે આ રીતે લખ્યા હવે એમાં આપણે ગુણાકાર કઈ રીતે કરીશું તો જુઓ મિત્રો આપણે સાઈઠ ગુણ્યા દસ કરીશું સાહીઠ ગુણ્યા દસ અને ચારનો ગુણાકાર દસ સાથે સાહીઠ નો ગુણાકાર દસ સાથે અને ચારનો ગુણાકાર દસ સાથે એ કઈ રીતે તો જુઓ સાઈઠ ગુણ્યા દસ તો આપણે અહીં સાઈઠ ગુણ્યા દસ ચાર ગુણ્યા દસ ચાર ગુણ્યા દસ બરાબર છે મિત્રો તો સાઈઠ ગુણ્યા દસ અને ચાર ગુણ્યા દસ હવે સાહીઠનો ગુણાકાર ત્રણ સાથે સાઈઠ ગુણ્યા ત્રણ તો સાહીઠ ગુણ્યા ત્રણ ચાર ગુણ્યા ત્રણ ચારનો ગુણાકાર ત્રણ સાથે આ રીતે મિત્રો કે પહેલાં સાઈઠ નો ગુણાકાર દસ સાથે ચારનો ગુણાકાર દસ સાથે સાઠનો ગુણાકાર ત્રણ સાથે અને ચારનો ગુણાકાર ત્રણ સાથે હવે આપણે જોઈએ તો સાહીઠ ગુણ્યા દસ તો છસો થશે ચાર ગુણ્યા દસ તો ચાળીસ થશે સાહીઠ ગુણ્યા ત્રણ સાહીઠ ગુણ્યા ત્રણ કરતાં મિત્રો એકસો એંસી થાય છે અને ચાર ગુણ્યા ત્રણ તો બાર તો મિત્રો હવે જે આપણને આજે જવાબો મળે છે કે છસ્સો ચાળીસ એકસો એસી અને બાર તો આ બન આ તમામનો આપણે સરવાળો કરીશું તો તેથી અહીં આપણે કરીએ છસ્સો આ પ્રથમ છસ્સો છે ત્યારબાદ આપણે એકસો એસી એકસો એસી ચાળીસ બાર ચાળીસને આપણે આ રીતે લખશું અને બારને આપણે અહીં લખશું તો આ રીતે આપણે સરવાળો કરીશું તો જોઈએ અહીંયા આવશે એકમના સ્થળે બે આવશે ત્યાર બાદ અહીંયા છે આઠ વત્તા ચાર આઠ વત્તા ચાર બાર બાર વત્તા એક તેર ત્રે એટલે એકમના સ્થાને ત્રણ અને વધી એક છ અને એક સાત સાત ને એક આઠ તો જવાબ આવે છે આઠસો બત્રીસ તો મિત્રો આપણે ચોસઠ ગુણ્યા તેર જે આપણી રીત છે ગુણાકારની રીતે કરીએ તો પણ ચોસઠ ગુણ્યા તેર એ આઠસો બત્રીસ આવે છે અને આપણે જો આ રીત દ્વારા કરીએ તો પણ આઠસો બત્રીસ જવાબ આવે છે હવે આપણે જોઈએ કે ચોસઠ ગુણ્યા તેર કરી જોઈએ ચોસઠ ગુણ્યા તો શૂન્ય એક ગુણ્યા ચાર ચાર એક ગુણ્યા છ છ ત્રણ ચોક બાર તો બારો બે વધી એક ત્રણ છંગ અઢાર અઢાર ને એક ઓગણીસ અહીં સરવાળો કરીશું બે નવ ચાર તેર બધી એક આઠ તો મિત્રો જુઓ ગુણાકારની રીતે પણ આઠસો બત્રીસ આવ્યા અને આપણે જે આ રીત કરી એના રીતે પણ અહીં આઠસો બત્રીસ આવે છે તો સરખો જવાબ આવે છે તો મિત્રો આ રીતથી પણ આપણે ગુણાકાર કરી શકીએ છીએ હવે આપણે બીજું જોઈએ બોતેર ગુણ્યા ઓગણીસ બોતેર ગુણ્યા ઓગણીસ જોઈશું તો મિત્રો એમાં આપણે પહેલાં જોઈએ કે બોતેર છે અને ઓગણીસ છે તો સિત્તેર વત્તા બે બોતેર થશે દસ વત્તા નવ ઓગણીસ થશે હવે આપણે અહીં બોક્સમાં લખી દઈએ આ રીતે આપણે બોક્સ બનાવશું આ રીતે મિત્રો તો આપણે આ રીતે બોક્સ બનાવી શકીએ છીએ સિત્તેર બે તો આપણે અહીં સિત્તેર આખાનામાં અહીં બે દસ અને નવ આ રીતે લખી શકીએ છીએ સિત્તેર ગુણ્યા દસ સિત્તેર ગુણ્યા દસ બે ગુણ્યા દસ સિત્તેર ગુણ્યા નવ બે ગુણ્યા નવ તો સિત્તેર ગુણ્યા દસ કેટલા થશે સાતસો બે ગુણ્યા દસ વીસ સિત્તેર ગુણ્યા નવ તો સિત્તેર ગુણ્યા નવ કરીએ મિત્રો તો છસો ત્રીસ થાય છે અને બે ગુણ્યા નવ કરીએ તો અઢાર થાય છે તો હવે આપણે તમામનો સરવાળો કરીશું આપણે પાછળ સરવાળો કરીશું તો આપણે સરવાળો કરીએ તો અહીં સાતસો છસો ત્રીસ વત્તા વીસ અઢાર આ તમામનો આપણે સરવાળો કરીશું તો આઠ આવશે ત્રણ વત્તા બે પાંચ ને એક છ સાત ને છ સાત ને છ તેર આવશે તો એક હજાર ત્રણસો અડસઠ જવાબ આવે છે આપણે સાદો ગુણાકાર કરીશું તો બોતેર ગુણ્યા ઓગણીસ બે સંખ્યા છે એટલા માટે શૂન્ય એક ગુણ્યા બે બે એક ગુણ્યા સાત સાત નવ દુ અઢાર અઢાર આઠ વધી એક નવસત્તા નવસત્તા ત્રેસઠ ત્રેસઠ ને એક ચોસઠ તો અહીં ચોસઠ આવશે વધતા સરવાળો કરીશું આઠ ચાર વત્તા બે છ સાત વત્તા છ સાત ને છ કેટલા આવશે તેર તો મિત્રો જુઓ બંને જવાબ સરખો આવે છે તો આ રીતે પણ આપણે આ ગુણાકારની રીતે પણ સરખો જવાબ મેળવી શકીએ છીએ મિત્રો તમને અહીં સમજ પડી હશે તમને જે વધારાના દાખલા મોકલવામાં આવશે એ તમે આ રીતથી ગણશો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો